હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. જય માતાજી બધાને. અને અત્યારે 7 વાગે ઊભો થઈ ગયો હું, અને ચા પીને પછી વેવો છું અહીંયા બેહવા, કારણ કે અહીંયા ગાડીમાં ગાડું હતું, તે ગાડા માથે બેહવા વેવો છું. રૂપા અને બેન પણ આવી ગયા બેહવા, ચાલ તો પડી હી, એટલે આજ દુખતું તો હશે તે પણ કહેતી નહીં. મામી સામે બેઠા છે, ગાડીમાં કઈ કામ હોય નહીં, એટલે અચાનમાં હજુ કામ કરી નાખે પછી બેહે. કારણ કે અત્યારે બેહવાની મજા આવે અહીં વાડીમાં, કારણ કે પવન નું આવતું એટલે મજા તો આવ્યા કરે. જો કેમ બેઠી છે લીમડા ને ડાળ લઈને બેઠી. તો વાડીમાં બીજું કાંઈ કામ હોય નહીં, પણ અહીંયા ઘેરે માલ ને એવું બાંધેલું હોય તો એને ધ્યાન રાખવાનું હોય, અને પાવાના હોય, નીરવાનું હોય, બસ એવું જ કામ કરવાનું હોય. કારણ કે અહીંયા મામીને ને છે, એક ભેંસ છે, એક પાડી છે, સામે એક ગા છે, અને આ બે બળદ ને એવું છે, એટલે બસ એને નીરવાનું પાવાનું એવું બધું હોય, એટલે અહીંયા બસ એટલું ધ્યાન રાખવાનું હોય. કારણ કે અત્યારે વરસાદ ને એવું થયું નથી, તો કાંઈ બહુ કાંઈ કામ હોય નહીં, એટલે મામી એકલા અહીંયા રહેલા છે ને બીજા બધા કામ કરવા રહ્યા ગયેલા છે. તો અત્યારે વાગી જાય 10, અને થોડીક ભૂખ લાગી છે તો ખાઈ લઈ, કારણ કે પછી જવું છે ઘરે, તો થોડુંક ખાઈ પછી જઈ. તો પાપે છે ખાવાનું, શું બનાવે છે? સાહેબ બની જશે, બેસી જાય ખાવા. થોડુંક જ દેજો. અત્યારે જમી લીધો અને હવે જવું છે ઘેરે. આવું લાગે ને તો સાંજે આવે નઈ આવે. તો ફેમિલી અત્યારે ભૂગી જાય છે ઘરે, અને ના કાંઈ કામ હતું નહીં, અને અહીંયા પણ કાંઈ કામ છે નહીં, બાજો ફૂતા છે. તો જવું છે મેથ રમવા, કારણ કે ઓલા બધા વાટે ઊભા છે બેટ તરાવાની મેહુલ. તો ઘડી પર જાય, કારણ કે અહીંયા ઘેરો તો એટલી બધી ગરમી ને એવું થાય, ના દરિયાકાંઠે ઘડી કાંટા મારશું તો થોડોક સમય બમે નીકળી જાય. તો અત્યારે રહી છે હાલીન, ગાડી વાહે મૂકી દીધી છે, મેથ રમવા જઈ. ભાઈને બહુ શોખ છે મેથ રમવા, દરિયો જે ભરાયેલો હોય છે તો ઘડી ઘર ખમવું પડશે, ઘડી ખમીને પછી પૂછું મેથ. આલો પાર્ટી બધી જાય છે મેથ રમવા. તો મિત્રો અત્યારે એ વસે મેથ રમીને અને બહુ થાકી જહા, અને અત્યારે હાથ પગ મોઢું મોઢું ધોય, અને એવો દાદાને ઘેરે બાપુ ની માંડવી ફોલે. બાપુ માંડવી ફોલો, તમને લગાડી દીધા કામે, તમને હજી માંડવી ફોલો બેહાડ દીધા. તો હાવ બાપુ હે એને જ માંડવી ફોલો બેહાડ દીધા, લ્યો એને ઘડી વાર બેહવા નથી દેતા. આગળ મુહૂર્ત કર્યું હતી,
દર્શન તો એની માને માંડવી ફોલવે ન જતો રોવે હે દર્શન ને એની માને માંડવી ફોલવા ન દેવી તે રોવે છે એની માં માંડવી ફોલે દર્શન ને નહી સારું લાગતું એટલે રોવે છે મોટું મોટું પાડી દેવા આ બેન ને તાવ સારો થઈ ગયો તાવ સારો થઈ ગયો હે બાટલો ન સડેવો બાટલો સડેવો તો તરત સારો થઈ જતો હવે રોવાનું બેન કે નઈ બસ હા શ્રીરામ શ્રીરામ કરો માં દીકરો માં દીકરો શ્રીરામ શ્રીરામ કરો બપોર તો ભૂખ લાગી છે તો હું અને દશુ જઈ ખાવા ખાવા જાઉં દશુ હે વાડી છે પણ નાની વાડી છે એટલે ચોમાસામાં એમાં ખાલી બાજરી ને એવું થાય તો વેસા તો લીધો એમાં હંધો આવે બાજરા માંથી મમ્મી અત્યારે બાજરા ને ધાર કરે છે આવડે પા બેન ને હે પા બેન ને આવડે કે મમ્મી શીખવાડે છે બેન ને બાજરો કેમ થાર કરવો એમ બેન ને શીખવાડો ને કર હારે જઈને પછી શું કરશે કાબા હારે જઈને શું કરશે કાબા શું કરશે પાછા આવશે બેન ને આવડી ગયો બા હવે નહી આવે પાછી બેન ધાર કરે છે બાજરા ની ધાર કરતા આવડી જશે હવે હવે વાંધો નહી આવે કા બેન હવે હારે પાછી નહી આવે હવે વાંધો નહી આવે આવું બધું કામ શીખે છે હવે કારણ કે હવે એક બે વરામાં તો ગુલી મારી દેવાની એટલે હવે વાંધો નહીં આવે કારણ કે બધું કામ હવે ધીમે ધીમે શીખવાડવું પડશે કારણ કે અત્યાર સુધી એને કાંઈ કામ કર્યું નહીં ધીમું ધીમું બધું શીખવાડીએ એવું બહુ ઉડે છે અને
सारी थी गई है, हवे खाली भरवानो बाकी है। मम्मी ने बधाय भरे से। केम बेन मजा आवी गई के? लाट बधा मांडू फोल गोदी सा बने न सा बनावे नी जो एटला बधा मेहमान आवेला है मेहमान ने अड़खे लईने पड़खे ली મારા કાકી આવેલા હે ને બધે આવેલા હે તો બધે મેંડી ફોલે તે ગોદી સા બનાવ્યો બધે મેંડી ફોલે હે અને અમારા દીદી સાને તો બિચારીક ને જાવું જ કામ હોય અમારે પાણા ધોવાનું ને એવું કઈ સા તો પીવાનું હોય નહીં તો પાણા ને એવું ધોવાનું હોય અત્યારે આવી ગયો છે મામા ને વાળીએ મામા છોકરો પણ આવી ગયો છે એ ભાવનગર પાયા ઢર હતો અહીંયા બે ત્રણ દિવસથી મને સકાળ ખવડાવે યા ભાઈ आज आउन काय लाउन करे करे आवी गया छे अने जो तमने वीडियो गम्यो होय तो लाइक करजो शेर करजो अने चैनल मां नवा आव्या होय तो चैनल ने सब्सक्राइब करी लेजो वळी पछी बीजा नवा व्लॉग मां त्यां सुधी बाय बाय।